નમસ્તે, સ્વાગત છે તમારું મારી ચેનલ રંગીલુ ફ્રાન્સમાં. ફરી વખત હું હાજર છું નવા વિડીયો સાથે. કદાચ તમે ઘણા સમયથી રાહ જોતા હશો પેરિસના વિડીયોની, તો ફાઇનલી અમે પેરિસમાં આવી ગયા છીએ અને શરૂ થઈ ગયો છે અમારો પેરિસનો પ્રવાસ. તો પેરિસ ઘણું બધું મોટું છે, તો અમે ટ્રાય કરશું કે મેક્સિમમથી મેક્સિમમ સ્થળો ફરીએ અને તેના વિડીયો બનાવીએ અને તમારા સુધી પહોંચાડીએ. તો વિડીયોને જોતા રહો. પેરિસ ખૂબ જ મોટું છે. ફ્રાન્સનું સૌથી વધારે વસ્તી ધરાવતું શહેર હોવાથી અહીંયાની પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ સારી હોય છે. અહીંયા તમને અંડરગ્રાઉન્ડ મેટ્રો, ટ્રેન, ટ્રામ, બસ, સાયકલ જેવી સુવિધા સરકાર દ્વારા આપવામાં આવે છે. અને હાલ તમે જે જોઈ રહ્યા છો તે અહીંયાનું અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન છે. અહીંયા આવી મેટ્રોની 16 લાઇન્સ આવેલી છે. તેને M1, M2, M3 તરીકે લખવામાં આવે છે. દર 5 મિનિટના અંતરે તમને અહીંયાથી મેટ્રો મળી જાય છે. અને આ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન વિશે તો હું તમને પૂરો વિડીયો બનાવીને માહિતી આપું, તો તમને બધું સમજાવી શકું. તો આ મેટ્રોનો ઉપયોગ કરીને અમે પહોંચી ગયા છીએ અમારા પહેલા સ્થળની વિઝિટે. અને આ બાંધકામ જોઈ રહ્યા છીએ. આ બાંધકામ કેટલી સુંદર રીતે એકદમ ઝીણી ઝીણી બારીકીથી કરવામાં આવેલું છે. તેનું શૂટિંગ કરતાં કરતાં વચ્ચેથી નીકળે છે કૃષ્ણ ભગવાનના ભક્તોની રેલી. ભજન કીર્તન કરતાં કરતાં પૂરી મંડળી જાય છે. તેમાં ભારતીય તો જોવા મળે છે, પણ એની સાથે સાથે ઘણા ફેન્સ લોકો પણ આપણને દેખાય છે. અને આ બેન મારા હસબન્ડને તેના કાર્યક્રમ વિશે માહિતી આપી રહ્યા છે અને તેના હાથમાં જે પુસ્તક છે તેના વિશે ફ્રેન્ચ ભાષામાં સમજાવી રહ્યા છે. તો મારી પાછળનો બેકગ્રાઉન્ડ જોઈને તમને આઈડિયા આવી ગયો હશે કે હું અત્યારે ક્યાં ઊભી છું. આ જગ્યા વિશ્વભરમાં એટલી બધી પ્રસિદ્ધ છે કે મારે આ જગ્યા વિશેનું તમને એડ્રેસ આપવાની કોઈ જરૂર નથી. આ છે લવ્ર મ્યુઝિયમ. આ પેરિસમાં આવેલું છે. આ મ્યુઝિયમ વિશ્વમાં સૌથી મોસ્ટ વિઝિટેડ થયેલું મ્યુઝિયમ છે.
મ્યુઝિયમમાં 35,000થી વધારે કલાકૃતિઓ આવેલી છે અને ફેમસ મોનાલિઝાનું પેઇન્ટિંગ એ પણ અહીંયા આવેલું છે. તો આ કલાકૃતિઓ 15 એકર જમીનમાં ફેલાયેલી છે. તો તમે વિચારી શકો કે આ મ્યુઝિયમ કેટલું બધું મોટું છે. આ મ્યુઝિયમ એટલું બધું મોટું છે કે એક દિવસમાં ફરવું પણ તેને મુશ્કેલ થાય છે. તેના માટે બહુ ટાઈમ લઈને આવવું પડે છે. આ મ્યુઝિયમની એન્ટ્રી ફી હોય છે તે 16 યુરોથી શરૂ થાય છે. અમે એટલા બધા કલાકૃતિના ફેન નથી તો અમે ટિકિટ નથી લીધી. અમે પણ બહારથી જોઈ અને તમને પણ બહારથી તમને બતાવીશું કે કેવું છે આ મ્યુઝિયમ. તો હવે મ્યુઝિયમના વિઝિટ બાદ અમે પહોંચી ગયા છીએ જાઈન નદીના કિનારે. આ નદી સરસ મજાની નદી પૂરા પેરિસમાંથી પસાર થાય છે અને પેરિસને 2 ભાગમાં વિભાજિત કરે છે. આ નદીનો કિનારો એક રોમેન્ટિક પ્લેસ ગણવામાં આવે છે. તો આપણે અહીંયા હાલશું, વોકિંગ કરશું. અહીંયા ઘણી બધી પબ્લિક છે, ઘણી બધી સરસ મજાની બિલ્ડિંગો છે, તો જોઈશું. આ નદી એકદમ પાતળી પટ્ટી જેવી છે, આથી તેના ઉપર થોડા થોડા મીટરના અંતરે પુલ બનાવવામાં આવેલા છે. સાથે સાથે પેરિસમાં 3 થી 4 અલગ અલગ ક્રુઝ કંપનીઓ આવેલી છે કે જે આ ક્રુઝ લઈને તમે પૂરા પેરિસથી વિઝિટ કરી શકો છો. આ ક્રુઝ અલગ અલગ જગ્યાએથી ડિપાર્ચર થાય છે અને નદીના કિનારે આવેલા દરેક સ્થળને કવર કરી લે છે. તો અમારા પેરિસની 2-3 દિવસની ટ્રીપ છે. તો અમે અહીંયા ફરીશું અને નવા નવા વિડીયો બનાવશું. આજે અમે સવારના આવેલા છીએ પેરિસમાં, પણ અમારી 5 વાગ્યાની ટ્રેન હતી તો અમે અહીંયા 10-11 વાગે પહોંચ્યા. પછી હોટલે ગયા, ફ્રેશ થયા, જમવાનું જમ્યા, 2-3 કલાક રેસ્ટ કર્યો અને હવે નીકળ્યા છીએ પ્રવાસમાં, પેરિસ પ્રવાસમાં. ને અત્યારે વાગ્યા છે 6-7 વાગવા છે સાંજના, અને સરસ મજાનો સનસેટ અહીંયા જોવા મળે છે. ઉનાળાના સમયમાં અને ખાસ કરીને સાંજના સમયમાં આનાથી વધારે સુંદર બીજું કંઈ હોય જ નહીં. કે એવું લાગે છે કે જાણે કોઈ હોલિવૂડનું ફિલ્મ જોતા હોય.
જો પેરિસમાં આવીએ અને જો આ ઇલાકામાં ન આવ્યા તો પેરિસની ટ્રીપ અધૂરી રહી જાય છે. આ ઇલાકાને મિની ઇન્ડિયા કહેવામાં આવે છે. અહીંયા ઘણી બધી ઇન્ડિયન, પાકિસ્તાની, શ્રીલંકન ઘણી બધી રેસ્ટોરન્ટ જોવા મળે છે. તો અમે પણ આવી ગયા છીએ ઇન્ડિયન રેસ્ટોરન્ટની ખોજમાં. તો હાલો આપણે જોઈ કે કેવી છે ઇન્ડિયન રેસ્ટોરન્ટ. તો અમને મળી ગઈ છે એક ઇન્ડિયન રેસ્ટોરન્ટ અને એ 100% વેજીટેરિયન છે. તો ચાલો આપણે જોઈએ કે કેવી કેવી ડીશો મળે છે, કઈ રીતના ભાવ હોય છે અને આપણે શું શું ખાઈએ. તો અમે આ રેસ્ટોરન્ટમાં મંગાવી લીધી છે બે નોર થાળી. હમણાં આવશે, બહુ ભૂખ લાગી છે. તો મેન્યુમાં ઘણા બધા ઓપ્શન હતા પણ અમે પસંદ કરી નોર્થ ઇન્ડિયન થાળી. એક થાળીના 14 યુરો એટલે બે થાળીના 28 યુરો. હવે આવી ગઈ છે થાળી, ભૂખ પણ બહુ લાગી છે. જોઈ હવે ખાઈને કે કેવો ટેસ્ટ છે, પછી તમને બતાવી. તો અમે ખાઈ લીધું છે. ખાવાનું સારું હતું, એટલું બધું પણ સારું નહોતું પણ સારું હતું. પણ મોંઘું બહુ પડે. પેરિસમાં ઇન્ડિયન ખાવાનું 40 યુરોના, અમે ત્યારે 40 યુરોનું ખાધું. બે થાળી મેં ગઈ હતી એના 28 યુરો અને બે લચ્છી મેં ગઈ હતી એક લચ્છીના 5 યુરો. તો બહુ મોંઘું પડે છે. બસ હવે ખાઈ પીને જાહું હોટલે સૂઈ જાહું, પછી પાછા કાલ ફરી પ્રવાસે નીકળીશું. તો બસ આજ માટે એટલું જ, ફરી મળીશું નવા વિડીયો સાથે. મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારા બાકીના બધા વિડીયોને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. ફરી મળીશું વિડીયો સાથે. બાય.